ગણેશ, આ શું કરો છો? અવાજ ન કરીશ. તારા પિતાજી યોગ ધ્યાનમાં લીન છે, એમની સાધનામાં વિઘ્ન પડશે. જે આજ્ઞા માતે. અને એમની વસ્તુઓને ન છડ્યા કરીશ, એ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. અલખ નિરંજન, અલખ નિરંજન. પ્રણામ આચાર્ય. ચિરંજીવી ભવ. હું તારા પિતા શ્રી ભોલેનાથના દર્શન કરવા આવ્યો છું. ક્ષમા કરો ઋષિવર, એ યોગ સાધનામાં લીન છે, આપ એમના દર્શન નહીં કરી શકો. હું આટલી દૂર એક ઘણા આવશ્યક કામથી આવ્યો છું, એમના દર્શન કરવા અતિ આવશ્યક છે. એમની સાધના ભંગ થાય તો એ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. આપ ફરી કોઈ વાર પધારશો? તું અતિથિનું અપમાન કરી રહ્યો છે બાળક. હું ભોલેનાથના દર્શન અવશ્ય કરીશ. એ અસંભવ છે મુનિવર. અરે નાદાન બાળક, તું પરશુરામના ક્રોધથી પરિચિત નથી. હું ધમકીઓથી નથી ડરતો મુનિવર, ઉચિત એ જ થશે કે આપ પ્રસ્થાન કરો. ઘોર અપમાન. આજ સુધી દેવતામાં પણ એટલું સાહસ નથી થયું કે મારો માર્ગ રોકે. તમારા અહંકારનો સામનો કરવાનું સાહસ છે મારામાં. આગળ ન વધો. ઘણો સાહસી છે ને તું બાળક, હવે મારો પ્રહાર સહન કર. શિવજીના પરછાને જોઈને ગણેશજીએ એનો પ્રહાર એમના દાંત પર લઈ લીધો. માતા, માતા, માતા. ગણેશ. પરશુરામ. પરશુરામ. ક્ષમા કરો ભોલેનાથ, ક્ષમા કરો. ક્રોધમાં મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. આટલો ક્રોધ? તમે લોકો તપસ્વી છો? શું આટલા માટે જ વરદાન માંગો છો કે અબોધ બાળકો પર પ્રહાર કરો? માતા પાર્વતી, ક્ષમા દાન કરો. અવશ્ય નીતિવશ થઈને મારાથી અપરાધ થયો છે. ક્ષમા માતે, ક્ષમા. તમારા ક્ષમા માંગી લેવા માત્રથી મારા પુત્રનો દાંત તો ફરીથી નહીં જોડાઈ જાય? ફરીથી તો નહીં જોડાય માતે, પર આ તૂટેલો દાંત વ્યર્થ પર નહીં જાય. ત્યારથી જ ગણેશજીનું નામ એક દંત પણ પડી ગયું. એક વાર સુર્પદમન નામના એક રાક્ષસે પોતાની કઠોર તપસ્યાથી ભગવાન શંકરને ખુશ કરી લીધા. અમે તમારી તપસ્યાથી ખુશ થયા છીએ સુર્પદમન. માંગો, શું વરદાન માંગો છો? જય હો ભોલેનાથ, ધન્ય ભાગ્ય જે આપના દર્શન થયા. મને વરદાન આપો કે હું અજય થઈ જાઉં, કોઈ પણ મને પરાસ્ત ના કરી શકે. તથાસ્તુ. હું અજય થઈ ગયો, હવે મને કોઈ પણ નથી હરાવી શકતો. હવે દેવતાગણ બચીને ક્યાં જશો? હા.
આશુ, શિવજી ના આ વરદાન થી દેવલોક પર મુસીબત આવી ગઈ. સર્પદમને દેવતાઓને હરાવીને બંદી બનાવવાના શરૂ કરી દીધા. ઇન્દ્રદેવ ઘણી મુશ્કેલીથી જીવ બચાવીને ભાગ્યા. રાક્ષસરાજ, બધા દેવતાઓને બંદી બનાવી લીધા છે. માત્ર ઇન્દ્રદેવ બચી નીકળ્યા છે અને દક્ષિણ ભારતની પહાડીઓમાં જઈને સંતાઈ ગયા છે. એને પણ શોધીને બંદી બનાવો. હું કૈલાશ પર્વત જઈ રહ્યો છું મારા ઈષ્ટદેવ શંકરજીને મળવા. ક્યાં ભાગ્યા જાઓ છો વરુણ દેવ? જો પોતાની ભલાઈ ઈચ્છો છો તો થોભી જાઓ. હું તમને બંદી નહીં બનાવું. સાચે? તમે પણ બીજા દેવતાઓની જેમ બંદી નથી બનવા માંગતા તો મારું એક કામ કરો. કામ? કેવું કામ? મારા પ્રકોપથી ડરીને ઇન્દ્ર ક્યાંક દક્ષિણ ભારતમાં સંતાઈ ગયો છે. દક્ષિણ ભારતવાસીઓએ એને સંતાડીને મારાથી ગદ્દારી કરી છે. એમને એની સજા મળશે. તમે ત્યાં મેઘ લઈ જવાનું બંધ કરી દો. એક ટીપું પાણી પણ ત્યાં ન વરસવું જોઈએ. સુખાથી તડપશે તો ઇન્દ્રને મારા હવાલે કરી દેશે. જેવું મેં કહ્યું છે એવું કરો, નહીં તો તું પણ. હું મજબૂર છું, આ દુષ્ટની આજ્ઞા મને માનવી જ પડશે. વરુણ દેવના પ્રકોપથી આખા દક્ષિણ ભારતમાં અકાલ પડી ગયો. ત્યાંની બુરી હાલત જોઈને ઋષિ અગસ્ત્યનું મન ભરાઈ આવ્યું અને એ બ્રહ્માજીને ખુશ કરવા માટે યજ્ઞ કરવા બેસી ગયા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો. આ કોણ અમારું આવાહન કરી રહ્યું છે? ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. નમો બ્રહ્મ, નમો બ્રહ્મ, નમો બ્રહ્મ. તમારો યજ્ઞ સફળ થયો મુનિવર. કહો, શું ઈચ્છો છો? પ્રણામ બ્રહ્મદેવ. પ્રભુ,
તમે આ પ્રદેશની હાલત જોઈ રહ્યા છો. પાણીનો એક ટીપું નથી. માનવ, પશુ, પક્ષી, વૃક્ષ, છોડ બધું નષ્ટ થઈ રહ્યા છે. તમે તરત જ કૈલાશ પર્વત પર ભગવાન શંકર પાસે જાઓ. એમની જટાથી ગંગા વહે છે એ જ તમારી ઈચ્છા પૂરી કરી શકે છે. જેવી તમારી આજ્ઞા પ્રભુ. અરે મુશા, તારી તો મૂછો બની ગઈ. મને ઠંડી લાગી જશે, શું કરો છો પ્રભુ? અરે આ તો ઋષિ અગસ્ત્ય છે. આ ઘણા પ્યારા સંન્યાસી છે. આજ્ઞા આપો પ્રભુ. હવે મુનિવર આ જળ લઈને દક્ષિણ ભારત જશે. કેમ નહીં આપણે પણ જઈએ? મેં દક્ષિણ ભારતનો પ્રદેશ નથી જોયો. એમને પૂછો, એ આપણને સાથે લઈ જશે. આપણે પૂછ્યું તો ક્યારે એને લઈ જાય? આપણે ચૂપચાપ એમની પાછળ પાછળ જઈએ. આટલી દૂર સુધી તો હું થાકી જઈશ પ્રભુ. કેટલો વારસો છે, ચલ બહુ આનંદ આવશે. Thank you.
જો ત્યાં પશુ પક્ષી પાણી વગર તરસ્યા મરી રહ્યા છે અને મુનિવર આરામ કરવા બેસી ગયા. હું તો થાકી ગયો ચાલી ચાલીને. મુનિવર પણ થાકેલા છે, ક્યાંક સૂઈ ગયા તો ન જાણે કેટલો સમય વ્યર્થ થઈ જશે. હા, પરંતુ આપણે શું કરી શકીએ છીએ? હા, મને એક યુક્તિ સૂજી છે. તું અહીંયા બેસીને મજા જો. અરે પ્રભુ, તમે ચૂપ. નહીં! અરે મૂર્ખ, આ શું કર્યો? મારી બધી મહેનત પર પાણી ફેરવી દીધું. કડા મોના રાક્ષસ, હું તને શ્રાપ આપું છું. અરે ગણેશજી, તમે? ક્ષમા કરો મુનિવર, સમય નષ્ટ થઈ રહ્યો હતો એટલા માટે મેં તમારું કાર્ય સરળ કરી દીધું. પેલું જુઓ. ધન્ય હો પ્રભુ, મારાથી ઓળખવામાં ભૂલ થઈ, એ માટે ક્ષમા ઈચ્છું છું. ના મુનિવર, તમે તો પૃથ્વી લોકની ભલાઈ માટે ઘણું મોટું કાર્ય કર્યું છે. યુગો યુગો સુધી આ કાવેરી નદી આવી જ રીતે વહેતી રહેશે અને આનું જળ પ્રાણીઓને જીવનદાન દેશે. ક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. અમારી કહાની શરૂ થાય છે હિમાલયના સૌથી ઊંચા પર્વત કૈલાશ પર્વતથી. અહીંયા રહે છે ગણેશજીના પિતા ભગવાન શિવ શંકર અને માં પાર્વતી. શિવજીના સૌથી મોટા સેવક નંદીબેલ છે અને એમની મોટી ગણોની સેના છે. અહીંયાથી શરૂ થાય છે આપણા પ્યારા બાળ ગણેશજીની કહાની. એક વાર માં પાર્વતીએ નંદીને કહ્યું, નંદી, હું નાવા પોતાના મહેલમાં જઈ રહી છું. જ્યાં સુધી હું આજ્ઞા ન આપું, કોઈની પણ મહેલની અંદર ના આવવા દઈશ. જે આજ્ઞા માતે. જય હો ભોલેનાથ. રસ્તામાંથી હટો, મને અંદર જવા દો. ક્ષમા કરો પ્રભુ, માં પાર્વતીએ કહ્યું છે કે કોઈને પણ અંદર ના આવવા દઈશ. અરે મૂર્ખ, આ આદેશ બીજા લોકો માટે છે, હું તો એમનો પતિ પરમેશ્વર છું. પરે હટ.
પ્રિય. તમે અંદર કેવી રીતે આવી ગયા? નંદીએ તમને રોક્યા નહીં? પ્રિય, એ મારો દાસ છે. એ વિચારાની શું મજાલ જે મને રોકે? પરંતુ મેં એને પહેરા પર બેસાડ્યો હતો. એને આ રીતે મારી આજ્ઞાનું અપમાન નહોતું કરવાનું. પર હું તમારો પતિ છું, મને રોકવાનો શું ફાયદો? તમે સાચું કહ્યું પ્રભુ, પર નંદીનું આ રીતે મારી વાત ન માનવું ધર્મસંગત નથી. ક્રોધ ન કરો પ્રિય, એને ક્ષમા કરી દો. એ થોડો ઓછી બુદ્ધિનો છે. નહીં, આ નંદીએ ઠીક નથી કર્યું. પરંતુ એ પણ શું કરતો? સ્વામી ભક્ત છે, એની સ્વામીને રોકવાની હિંમત નહીં થઈ હોય. મને એક એવો ગણ જોઈએ જે બુદ્ધિમાન હોય, સાહસી હોય અને મારી આજ્ઞાનું પાલન કરે. હું પોતે એક એવો ગણ બનાવીશ.
પણ હેરાન થઈ ગયો, મને લાગ્યું શું છે. હા હા સાચી વાત છે, આપણે ધ્યાન રાખવું જ પડશે. હા હા કેમ નહીં, તમે પણ ધ્યાન રાખજો. જરૂર, હું તો ધ્યાન રાખીશ જ. એ હા હા કોણ છે? ઉઠો ઉઠો નંદી, ઉઠો. અહીંયા ગણેશ, પુત્ર ગણેશ. જી માં. પુત્ર ગણેશ. જી માં. જુઓ પુત્ર, હું સ્નાન ગૃહમાં સ્નાન કરવા જઈ રહી છું. તું દ્વાર પર બેસ અને જ્યાં સુધી હું નાકું કોઈને પણ અંદર ના આવવા દઈશ. જે આજ્ઞા માતા, હું કોઈને અંદર નહીં આવવા દઉં. આપ નિશ્ચિંત થઈને સ્નાન કરજો. ક્યાંક રમવામાં ભૂલી તો નહીં જાય? ના માં, આપ ચિંતા નહીં કરો. ક્ષમા કરો પ્રભુ, આપ અંદર નહીં જઈ શકો. ના ના બાળક, તું કોણ છે અને મારો રસ્તો કેમ રોકી રહ્યો છે? હું ગૌરી પુત્ર ગણેશ છું અને માતાના આદેશનું પાલન કરી રહ્યો છું. એમનો આદેશ છે કે જ્યાં સુધી એ આજ્ઞા ના દે ત્યાં સુધી કોઈને અંદર ના આવવા દઉં. ગૌરી પુત્ર, ત્યારે તો એ આદેશ મારા માટે નથી, કેમ કે હું જ ગૌરીપતિ શિવશંકર છું. દ્વારથી હટી જા બાળક. કદાપી નહીં. જ્યાં સુધી માતા આદેશ નહીં આપે ત્યાં સુધી હું કોઈને પણ અંદર નહીં જવા દઉં. જિદ ના કર નાદાન બાળક, સામેથી હટી જા. આ અસંભવ છે. જો તું મારા ક્રોધને નથી ઓળખતો, રસ્તો છોડી દે, નહીં તો પરિણામ સારું નહીં થાય. પરિણામ ભલે જે પણ હોય, સૂર્ય પશ્ચિમથી નીકળી શકે છે, ચંદ્રમા પોતાનો માર્ગ ભૂલી શકે છે, પરંતુ હું મારા ધર્મના માર્ગથી નથી હટી શકતો. મૂર્ખ બાળક. શાંત શાંત પ્રભુ, નાનો બાળક છે અને હું સમજાવી બુજાવીને હટાવું છું. સમજાવવાથી ના માને તો જબરજસ્તી હટાવી દો. બાળક ગણેશ, તું મારા સ્વામીનો ગુસ્સો નથી જાણતો. વાતો ન બનાવો, હિંમત છે તો મને હટાવીને દેખાડો. મને નહીં લલકારીશ બાળક. ડરપોક છે તું, ડરપોક. એવી વાત છે? તમારી શક્તિનો સામનો કર. ક્યાં ગયો? Ah!
પ્રભુ, મને એને માર્યો, માર્યો પ્રભુ। સેનાપતિગણ, આપના રક્ષકો સાથે જાઓ અને એ હટી બાળકને હટાવી દો। જો આજ્ઞા પ્રભુ, ચાલો। એ રહ્યો ક્યાં છે? અનર્થ, ઘોર અનર્થ। ભગવાન શંકર ક્રોધમાં આવીને આ શું અનર્થ કરી રહ્યા છે? બાળક ગણેશને પ્રેમથી સમજાવવાના બદલે એને પરાસ્ત કરવા માટે ગણોની સેના મોકલી છે। મારે બીચ બચાવ કરવો પડશે। ઉભા રહો। આ શું મૂર્ખતા છે? એક એકલા બાળકથી આટલા બધા સૈનિક લડી રહ્યા છો? પાછળ હટો। પુત્ર ગણેશ, તમારે પણ આ રીતે હઠ ના કરવી જોઈએ। હઠ હું નહીં, પિતાજી કરી રહ્યા છે। તમારે પિતાજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। માર્ગથી હટી જાઓ। પિતાજીની આજ્ઞાનું પાલન કરીશ તો માતાએ આપેલા આદેશનું શું થશે? અને માતાનો આદેશ હું ક્યારેય ટાળી નથી શકતો। હઠ નહીં કરો, વડીલોની વાત માનવી જોઈએ। દ્વારથી હટી જાઓ। મારા માટે સૌથી મોટું સ્થાન માતાનું છે, હું નહીં હટું। આને યુક્તિથી હટાવવું પડશે, નહીં તો જે ભગવાન શંકરને ક્રોધ આવી ગયો તો અનર્થ થઈ જશે। જો બાળક, જે મારી વાત માનશો તો હું તમને પુરસ્કાર આપીશ। પુરસ્કારનું લાલચ આપીને તમે મને મનાવવા માંગો છો? એ તમને શોભા નથી દેતું બ્રહ્મદેવ। મને શિક્ષા નહીં આપ બાળક, હટી જા, નહીં તો। હવે ડરાવા લાગ્યા, પરંતુ હું ડરવા વાળો નથી। આને વશમાં કરવા માટે બળ પ્રયોગ કરવો પડશે। તને દંડ આપવો જ પડશે બાળક। આ બાળક પર બ્રહ્માસ્ત્ર ચલાવવું યોગ્ય નહીં હોય। હા
ભોલેનાથ, મને બચાવો, મને બચાવો. અનર્થ થવાનું છે. શું થયું પ્રભુ? આપ વિચલિત કેમ થઈ ગયા? બધું કુશળ તો છે ને? દેવી, ભગવાન શંકરનો ક્રોધ ચરમ સીમા પર છે અને એ તાંડવ કરી રહ્યા છે. શિવશંકર તાંડવ કરી રહ્યા છે? ત્યારે તો અવશ્ય જ કોઈ ઘોર વિપત્તિ આવવાની છે. હા, આપણે જલ્દીથી એમને શાંત કરવા માટે કૈલાશ પર જવું પડશે. પ્રભુ, હું પણ તમારી સાથે ચાલુ છું. એ જ બહાને બેન પાર્વતીને પણ મળી લઈશ. સ્વામીએ મારા પુત્રનો વધ કરી નાખ્યો. પુત્ર ગણેશ, પુત્ર ગણેશ, તમે શું કરી નાખ્યું પ્રાણનાથ? ક્રોધમાં આપના જ પુત્રનું વધ કરી નાખ્યું અને આપ દેવગણ ચૂપચાપ ઊભા રહી આ તમાશો જોતા રહ્યા. કોઈની આ નાદાન બાળક પર દયા નહીં આવી? શું એક નાનકડા બાળકને હરાવવું એટલું જરૂરી હતું કે બધા દેવતા અહીંયા એકઠા થયા છે? બોલો, આ બધા ચૂપ કેમ છો? શાંત થઈ ગયો તમારો ક્રોધ આ નાનકડા બાળકના પ્રાણ લઈને? નહીં થયો તો મારા પણ પ્રાણ લઈ લો. મને મારો પુત્ર પાછો જોઈએ, જીવિત. તમારે આને પ્રાણદાન આપવું જ પડશે, અન્યથા હું પણ અહીંયા પ્રાણ ત્યાગી દઈશ. આ તમે શું કહી રહ્યા છો દેવી? હું ન્યાય માંગી રહી છું. મારો પુત્ર નિર્દોષ હતો, એ મારી આજ્ઞાનું પાલન કરી રહ્યો હતો. ક્ષમા કરો દેવી, આ અસંભવ છે. તો મારું જીવિત રહેવું પણ અસંભવ છે. યદિ આ સમય મારા પુત્રને પુનર્જીવિત નહીં કરાયો તો હું પણ પ્રાણ ત્યાગી દઈશ.
તમે ક્રોધવશ પોતાના જ પુત્રનું વધ કરી દીધું ભોળેનાથ. હવે તમારે દેવી પાર્વતીનો આગ્રહ સ્વીકાર કરીને બાળક ગણેશને જીવનદાન આપવું જ પડશે, અન્યથા એમની ક્રોધની અગ્નિ આખી સૃષ્ટિને તહેસ નહેસ કરી દેશે. ખરેખર તો દેવી પાર્વતીનો આગ્રહ અનુચિત નથી. ક્રોધમાં તમે જે અનુચિત કાર્ય કર્યું છે એનું આજ પ્રાયશ્ચિત હોઈ શકે છે ભોલેનાથ. અહંકાર ત્યાગીને દેવી પાર્વતીની પ્રાર્થના સ્વીકાર કરો ભોલેનાથ. અસંભવ નથી. મારા શસ્ત્રના પ્રહારથી જે માથું ધડથી અલગ થઈ ગયું એ ફરીથી જોડાઈ નથી શકાતું. પછી તો એક જ ઉપાય છે, કોઈ બીજા બાળકનું મસ્તક જે આપના શસ્ત્રથી ના કપાયેલું હોય બાળક ગણેશના શરીરથી જોડાઈ શકાય છે. વિચારવામાં સમય નષ્ટ ના કરો, તરત જ આપના ગણોને આદેશ આપો. જાઓ, કોઈ એવા બાળકનું માથું લઈને આવો જેનો ચહેરો ઉત્તર દિશામાં હોય અને જેની માં પોતાના પુત્રની તરફ પીઠ કરીને સૂઈ રહી હોય. જેવી આજ્ઞા પ્રભુ. વાર ન કરો, જો સમય નીકળી ગયો તો એ ક્યારે જીવિત નહીં થઈ શકે. જે આજ્ઞા. ચાલો. અરે મૂર્ખો, આ શું લઈ આવ્યા? પ્રભુ, આપે જે આદેશ આપ્યો હતો એ અનુસાર આજ એક બાળક મળ્યો, અમે એનું મસ્તક લઈ આવ્યા છીએ. હે, ગજનું મસ્તક? વિચારવાનો સમય નથી ભોલેનાથ, આજ મસ્તકને જોડીને બાળક ગણેશને જીવિત કરો. ઓમ નમઃ શિવાય. ઓમ
માં લો દેવી, આ જીવિત થઈ ગયો. તમે આને જીવિત તો કરી દીધો પ્રભુ, પરંતુ આ રૂપમાં આની જોઈને બધાનો મજાક ઉડાવશે. ચિંતિત ન થાઓ પ્રિય, એવું કંઈ નહીં થાય. હું આને વરદાન આપું છું કે યુગો યુગો સુધી લોકો આની પૂજા કરશે. આ અદ્ભુત બાળક પૃથ્વીવાસીઓનું કલ્યાણ કરશે. વરદાન આપું છું કે જ્યારે જ્યારે પણ કોઈ શુભ કાર્ય થશે તો સૌથી પહેલા ગણેશનું પૂજન કરાશે. આ બાળક વિદ્યા અને બુદ્ધિનો દાતા હશે. દરેક મંદિર અને ઘરમાં આની સ્થાપના કરાશે. લોકો આને લાડુઓનો ભોગ લગાવશે.